તમને યાદ હોય તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી જ્યારે આવી હતી ને ત્યારે મતદારોનો સરકારને ઘેરવાનો જાણે એક અવસર આવી ગયો હતો ગાંધીનગરમાં જાણે કે મેળો યોજાયો એવી રીતના લોકો ત્યાં પહોંચી રહ્યા હતા અને પોલીસ એમને લાઠીઓ મારી અને ભગાડી રહ્યા હતા લોકોએ સંઘોએ સરકારી બાબુએ અને સમાજે બધાએ એક પછી એક સરકાર પાસે પોતાની માંગ રાખી હતી કે અમારી માંગે પૂરી કરો કારણ કે લોકોને ખબર હતી કે આ ચૂંટણીનો સમય છે અને આ સમય છે કે સરકારની પાસે પોતાની વાત મનાવી શકાય છે કારણ કે તેમને

ગુજરાતની વડી અદાલતમાં પ્રાણી કલ્યાણ સંસ્થાએ અરજી કરી હતી કે ગુજરાતની ગૌચર જમીનો પરથી દબાણ દૂર કરવામાં આવે સમગ્ર મામલે ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ અને એન વી અંજારિયાની બંધારણીય પીઠે સુનાવણી કરી હતી ધારાશાસ્ત્રી નિસર્ગ શાહે ન્યાયાધીશની સામે રજૂઆત કરી હતી કે રાજ્યમાં ગૌચર દબાણો જેટલા પણ છે એ દૂર કરવામાં આવે ગુજરાત સરકારે જમીન પરના જે દબાણો છે દૂર કરવા માટે બે હજાર પંદરમાં નીતિ પણ ઘડી હતી છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પગલા નથી લેવામાં આવતા અને દબાણો પણ દૂર નથી થતા ગુજરાતમાં કુલ બે કરોડથી પણ વધારે પ્રાણીઓ રહે છે તેમની સામે તેતાળીસ લાખ હેક્ટરની ગૌચરની જમીન ગુજરાતને જોઈતી હોય છે પણ હવે ચરી શકવા માટે એટલી બધી તો જમીન નથી હાલ ગુજરાતની પાસે આઠ લાખ હેક્ટરની જમીન છે અને એ પણ ગૌચર જમીન છે ટૂંકમાં પાંચ ગણી જમીન હજુ ઓછી પડે છે અને તેના જ કારણે ગાયો રસ્તા પર આવે છે અને અકસ્માતોના બનાવો જે છે એ બને છે જે વિજય રૂપાણી સરકારે બે હજાર પંદરમાં ગૌચર પરનું દબાણનું દૂર કરવા માટે જે નીતિ ઘડી હતી એ અંતર્ગત તંત્રને દબાણ કરવા માટે એક વિશેષ કામગીરી કરવામાં આવે છે અને એ કામગીરી અંતર્ગત સમયાંતરે એમને જે તે વિસ્તારો છે વિસ્તારોમાં જઈ અને પછી જે કોઈ પણ દબાણની જે જગ્યાઓ છે એમને દૂર કરવાની હોય છે પણ વિશેષ કામગીરી થઈ નથી અને તેની સામે દસ કે વીસ વર્ષમાં ગુજરાતમાં ગૌચરની જમીનો પર અનેક ઘણા દબાણો વધ્યા છે જો જોકે ન્યાયાલય કહ્યું હતું કે વીસ વર્ષના દબાણો તો હટાવી ન શકાય અને જો દબાણ હટાવવા પણ હોય તો પછી દબાણ કરનાર વ્યક્તિ જે કોઈ પણ છે એમને સૂચના આપવી પડે લેખિત રીતના અને એમને રજૂઆત કરવાનો મોકો પણ આપવો પડે જોકે આ પરિસ્થિતિ એવી નથી કે ગુજરાતના તમામ ગૌચરને દૂર કરવા આદેશ આપી દેવામાં આવે અને ગુજરાતને ગૌચર દબાણ મુક્ત કરી દેવામાં આવે કારણ કે જો સરકાર આવું કરવા જાય તો તેને તકલીફ પડી જાય કારણ કે લાખો લોકો સરકારની સામે વિરોધમાં ઉતરી જાય સડકો ઉપર અને ગુજરાતમાં હુલ્લળો થઈ જાય એટલે કે વડી અદાલતે સામેથી જ આમ ગંભીરતાને જોતા કહ્યું હતું કે અત્યારે અદાલત સરકારી અધિકારીઓ જેટલા પણ છે એમને અધ્યાદેશ જાહેર ન કરી શકે વકીલની દલીલો સાંભળી અને વડી અદાલતે સરકારને મૌખિક રીતના આદેશ કર્યો હતો કે ગૌચર પરના જેટલા પણ દબાણો છે એ દૂર કરવામાં આવે અને હવે આ મામલેની સુનાવણી આગામી અગિયાર તારીખે કરવામાં આવશે એટલે કે ઓગસ્ટની અગિયાર તારીખે કરવામાં આવશે પણ સૌથી મોટી તકલીફ એ છે કે જો કદાચ આટલી મોટી સંખ્યામાં ગુજરાતના જેટલા પણ ગૌચર પરના દબાણો છે એ દૂર કરવા હોય તો તેના આંકડાઓ ક્યાંથી મળે અને આ ગૌચર છે કે નહીં કઈ રીતના ખબર પડે તો તેના જવાબમાં ધારા જવાબ આપ્યો હતો વડી અદાલતને કે ઉપગ્રહની મદદથી માપણી કરી અને જમીનોની હદ નક્કી કરી શકાય છે અને સમજી શકાય છે કે આ ગૌચર વિસ્તાર છે કે નહીં અને આ ગૌચર વિસ્તારમાં દબાણ કરવામાં આવ્યું છે કે નહીં જો કે તેનો દૂર કરવા માટેનો જો કાર્યવાહી છે એ આ કારણે થઈ શકે છે પણ અફસોસ આપણી પાસે ઉપગ્રહવાળી જે માપણીવાળી સૂચિ છે એ જ નથી જેના કારણે હવે એ કામગીરી પણ થઈ શકે એમ નથી તો હવે કોર્ટ જોશે કે સરકાર આ મામલે શું નિર્ણય લેશે જો સરકાર આ મામલે સકારાત્મક હશે તો પછી ગુજરાતને ગૌચર જમીનો મળી જશે જેના ઉપર દબાણ કરવામાં આવ્યા છે એ પણ હટી જશે અને ગૌચરો જે આખલાઓ ખાઈ ગયા છે એ માલધારીઓને મળી જશે પણ હાલ તો આ શક્ય લાગી રહ્યું છે કારણ કે આમાં કરોડોનો વહીવટ ચાલતો હોય છે અને પછી ગૌચર પર દબાણ એમને એમ થતું નથી યાર રૂપિયા જોઈએ એના માટે લાગવો પણ જોઈએ અને ઘણું બધું જોઈતું હોય છે જોઈએ હવે શું થાય છે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો પછી અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડે ધન્યવાદ